नजर करिए अन्य महत्वना समाचार पर। हाईकोर्ट द्वारा हार्दिक की अरजी ने फगावी देवामां आवी छे। खास महत्वना समाचार मळी रह्या छे। हाईकोर्ट द्वारा हार्दिक पटेल की अरजी ने फगावी देवामां आवी छे, त्यारे हार्दिक पटेल ऊंझा नहीं जई शके तेवू हाईकोर्ट द्वारा कहेवामां आव्युं छे। आज अंगे वधु माहिती मेळवीए संवाददाता केतन जोड़ाई गया छे आपणी साथे। जी केतन, जणावशो खास करीने हार्दिक पटेल ऊंझा दर्शन करवाना इरादा थी अरजी करी हती, क्यांक ने क्यांक तेनी अरजी ने फगावी देवामां आवी छे, शुं छे विगत? हार्दिक माटे एक आ बहु मोटो झटको कही शकाय, कारण के हार्दिक ने મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે, અને અત્યારે હાલમાં જે ઊંઝા ખાતે જે લક્ષચંડી મહાયજ્ઞનું જે ચાલી રહ્યો છે યજ્ઞ, તે એક રીતે કહી શકાય કે ત્યાં દર્શન માટે જવા માંગતો હતો, અને હાર્દિકે 10 દિવસ પહેલા જ અરજી કરેલી હતી કે તેને પરમિશન આપવામાં આવે, પરંતુ અગાઉના કેસોમાં જે પ્રકારે, કારણ કે મહેસાણાથી જ પાટીદાર આંદોલન શરૂ થયું હતું ને અગાઉના કેસોમાં ત્યાં તેને જિલ્લા પર પ્રતિબંધ મૂકેલો છે પ્રવેશવા મુદ્દે, એટલે કહી શકાય કે હાર્દિકને એક આ બહુ મોટો ઝટકો લાગ્યો છે ગુજરાત હાઈકોર્ટ તરફથી. જી કેતન, ખાસ કરીને જો વાત કરવામાં આવે, હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે હાર્દિકનો ઈરાદો દર્શનનો નથી લાગી રહ્યો, તેના બાબતે શું કહેવું છે? ગુજરાત હાઈકોર્ટની દરેક જે હાર્દિકની મૂવમેન્ટ છે તેની પર નજર રહેલી છે, અને તેટલા માટે જ એક આ સૌથી મોટી ઝટકાજનક તેના માટે નિવેદન કહી શકાય, કારણ કે તેને ગુજરાત હાઈકોર્ટે જે નોંધ્યું છે પોતાના ચુકાદાની અંદર, જે તેણે જે પરમિશન માંગી હતી તેમાં નોંધ્યું છે કે તેનો ઈરાદો દર્શનનો ક્યાંય નથી લાગતો, કારણ કે ગુજરાત હાઈકોર્ટને એક રીતે પોતાના નિવેદન અને પોતાના ચુકાદા ઉપર જે પ્રકારનું આપ્યું છે તેમણે તારણ જે નોંધ્યું છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે આ તેનો દર્શન માટેનો ક્યાંય તેનો ઈરાદો નથી, એટલા માટે તેની અરજી ફગાવવામાં આવે છે. કેતન, ખાસ કરીને જ્યારે ઊંઝામાં માતા ઉમિયાના દર્શને જવા માટે થઈને હાર્દિકે અરજી કરી હતી, અને પાટીદાર સમાજનો માતા ઉમિયા માટે હંમેશા ખૂબ જ મોટો ભાવ રહેલો છે, ત્યારે હાર્દિક પટેલની આ અરજીને ફગાવી દેવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં શું પરિણામ આવી શકે છે? જી, આગામી સમયમાં પરિણામ તો આપણે કહી શકીએ કે એ આવી શકે છે કે હાર્દિકને જે અન્ય જગ્યાએ જે તેના જે કેસો ચાલી રહ્યા છે, અને જે વોટ બેંકની રાજનીતિ હવે ક્યાંક ને ક્યાંક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, અને તેટલા માટે જ, કારણ કે હાર્દિકે હવે સંપૂર્ણપણે કોંગ્રેસનો કેસ પહેરી લીધો છે, એટલે હવે જે પણ ડિસિઝન જે આવી રહ્યા છે તે હાઈકોર્ટ હોય, કોઈ પણ પ્રકારની જે કોર્ટ હોય, તે ફૂટી ફૂટીને જ આપી રહી છે તારણો, અને કારણ કે તેમને સ્પષ્ટપણે પહેલેથી જે ગુજરાતમાં જે પાટીદાર આંદોલન વખતે જે તોફાનો થયા તેમાં હાર્દિકની સંડોવણી બહાર આવી હતી, અને તેની પર અને તેના સાગરીતો ઉપર અનેક પ્રકારના કેસો નોંધવામાં આવ્યા હતા. જી કેતન, આભાર સમગ્ર માહિતી બદલ.